હેલો સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર વનનું પાર્ટ ટુ છે તે ભણ્યા જેની અંદર આપણે અલગ અલગ એક્ટિવિટીઓની સમજૂતી મેળવી તો આજે ફરી એ જ યુનિટને કન્ટિન્યુ કરીએ અને તેનો પાર્ટ થ્રી એટલે કે આગળની એક્ટિવિટી છે તેની સમજૂતી મેળવીએ તો દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકની અંદર ધ્યાન આપશે અને સમજવાનો પ્રયત્ન કરશે છેલ્લે આપણે સી ફોર છે એક્ટિવિટી ત્યાં સુધી ભણ્યા હતા તો આજે આપણે સી ફાઈવથી શરૂ કરીએ રીડ ધ ફેક્ટ્સ એબાઉટ ચિત્તા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે ચિત્તા વિશેની હકીકત છે તે પાઠ્યપુસ્તકમાંથી વાંચીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો સૌ છે હાઈટ એટલે કે ઊંચાઈ વેઇટ એટલે કે વજન એજ ઓફ મેચ્યોરિટી એટલે કે પુખ્તતાની ઉંમર આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ હેબિટેડ એટલે કે રહેઠાણ સ્પીડ એટલે ઝડપ ફૂડ એટલે ખોરાક તો એની હાઈટ છે સો સેન્ટીમીટર વજન છે પાસઠ કિલો પુખ્તતાની ઉંમર છે બે વર્ષ ઓળખ છે તો કે એનું બોડી છે એ હળવું હોય છે લાંબા પગ હોય છે અને છૂટા છૂટા કાળા રંગના ટપકાં હોય છે જ્યારે લેપડને છૂટા છૂટા ઝંખાવ હોય છે તેનું રહેઠાણ તો કે ઝાઝા ભાગે તે ખુલ્લા મેદાનો એટલે કે ખુલ્લા જંગલોમાં રહે છે તેની સ્પીડ તો કે સો કિલોમીટર પર અવર એટલે કે કલાકની અંદર એ સો કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે અને તેનો ખોરાક છે કે હરણ જેવા મીડિયમ સાઇઝના પ્રાણી અને મોટા સસલાઓ તથા મોટા પક્ષીઓ છે તેનો મુખ્ય ખોરાક છે ત્યારબાદ એક્ટિવિટી સી સિક્સ કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ એટલે કે આપેલું વાક્ય છે એને પાઠ્યપુસ્તકના વાક્ય મુજબ અધૂરું છે તેને પૂર્ણ કરવાનું છે હું તમને અન્ડરલાઈન કરીને સમજાવતી જાઉં છું તો દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપે લાઈન કરેલો શબ્દ છે એ એનું અધૂરું વાક્ય પૂરું કરેલું છે એ દર્શાવે છે તો દરેક વિદ્યાર્થી છે એ અહીં ધ્યાન આપે જુઓ પેલું છે એડી વોન્ટેડ એન ઇઝી તો એનો અર્થ એટલે કે એનું વાક્ય પૂર્ણ થાય છે કે એડી વોન્ટેડ એન ઇઝી વે ટુ ગેટ વન એટલે કે કોઈ એક બચ્ચું મેળવવા માટે એ આસાન રસ્તો તે ઈચ્છતો હતો ત્યારબાદ એડી એન વિડ ધ ચિત્તા કવસ બીકોઝ દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ તો એડી છે એને ચિત્તાના બચ્ચાઓની ઈર્ષા થતી કારણ કે તેને પોતાનો ખોરાક છે એ ખૂબ આસાનીથી કોઈ પણ શ્રમ કર્યા વિના મળી જતું હતું ત્યારબાદ ત્રીજું એડી થોટ ધેટ હી વુડ ટ્રેન ધ કબ્સ હન્ટ ફોર હિમ એન્ડ હિઝ લાઇફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ ધેન એટલે કે એડીના મનમાં એવો વિચાર આવ્યો હતો કે એ આમાંના એક બચ્ચાને ટ્રેન કરે તાલીમ આપે અને તેના માટે તે શિકાર કરે તો તેનું જીવન છે એ ખૂબ જ આસાન બની જાય ત્યારબાદ ચોથું ધ મધર ચિત્તા વેન્ટ ઓન ક્રાઈંગ અંટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચિક્સ એટલે કે માદા ચિત્તા છે તેણે ત્યાં સુધી રડ્યો એટલે કે તે ત્યાં સુધી રડી કે જ્યાં સુધી એના ફેસ પર એના મોઢા પર ડાઘા ના પડી ગયા ત્યાં સુધી ત્યારબાદ પાંચમું એકોર્ડિંગ ટુ શેનો અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ એટલે કે શેનોના મત મુજબ એક સાચો શિકારી એ હોય છે કે જે પોતાની મહેનતથી પોતાની શક્તિથી અને પોતાની અંદર આવેલી આવડતથી તે શિકાર કરે ત્યારબાદ છઠ્ઠું એડી હેડ બ્રોડ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ બાય બ્રેકિંગ ધ રૂલ ઓફ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ એટલે કે એડીના આવા થી તેનું જે જાતિ છે તે તેનાથી શરમ અનુભવે છે અને શું કામ શરમ અનુભવે છે કારણ કે તેણે તેની જાતિના જે નિયમો છે તેનો ભંગ કર્યો હતો ત્યારબાદ સી સેવન ડિસ્કસ ધિસ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટીચર ઇન ધ ક્લાસ એટલે કે વર્ગખંડમાં તમારા મિત્રો કે શિક્ષકશ્રી સાથેની સાથે નીચેના મુદ્દાઓ વિશે ચર્ચા કરવી પેલું છે વોટ ડૂય થિંક એબાઉટ અર્નિંગ વિધાઉટ એફર્ટ એટલે કે તમારો વગર મહેનતે તમે પૈસા કેવી રીતે કમાવો અથવા તો કોઈ વગર મહેનતે તમને કોઈ વસ્તુ મળે તો એના વિશે તમારો શું વિચાર છે ત્યારબાદ ડુ યુ જસ્ટિફાય એડીઝ એક્ટ ઓફ કેચિંગ ધ કબ્સ એન્ડ વાય તમે એડીનું આ જે કૃત્ય છે જે નાન એના બચ્ચાઓ ચિત્તાના બચ્ચાઓને ચોરવાનું એના વિશે તમે શું કહો છો અને શું કામ તમે એ વિચાર તમારો આપો છો એ તમારે કહેવાનું છે ત્યારબાદ એવરી ટ્રાઈબ હેઝ ઇટ્સ ઓન ટ્રેડિશન્સ ફાઇન્ડ આઉટ સમ ટ્રેડિશન્સ ઓફ ધ આદિવાસીઝ ઓફ ધ ડાંગ્સ એન્ડ પંચમહાલ એટલે કે દરેક જે જાતિ હોય છે એના પોતપોતાના રિવાજ હોય છે પોતપોતાના નીતિ નિયમો હોય છે તો એના વિશે તમારે આદિવાસી જે ડાંગ અને પંચમહાલમાં રહે છે એવા વિશેની તમારે થોડી ઘણી માહિતી શોધવાની છે ત્યારબાદ વોટ વુડ યુ લાઇક ટુ બી એડી ઓર શેનો તમને એડી અને શેનોમાંથી શું બનવું ગમશે ગીવ રીઝન્સ ફોર યોર ચોઈસ અને તેની માટે તમારે રીઝન પણ આપવા પડશે એટલે કે કારણ આપવા પડે જ પડશે ત્યારબાદ વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર એડી જો તમે એડી હો તો તમે શું કરો એ તમે તમારા વિચારથી તમારે લખવાના છે ત્યારબાદ એલ વન રીડ ધ સ્ટોરી એન્ડ નોટિસ ધ અંડરલાઇન વર્ડ્સ જો આની અંદર એક સરસ મજાની દેડકાની વાર્તા આપી છે એ આપણે સરસ રીતે સમ સમજશું અને તેના પરથી એક્ટિવિટી આપી છે તેને પણ સમજવાનો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું તો જુઓ હું જે અંડરલાઈન કરું છું એ શબ્દ કોઈ પણ કાળ કે એ માહિતી દર્શાવે છે એટલા માટે હું તમને લાઇન કરીને તે શબ્દ છે એ દેખાડું છું તો જુઓ અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ જંગલ એટલે કે એક દેડકાઓનું ટોળું છે તે જંગલમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે બે દેડકાઓ એક ઊંડા ખાડામાં પડ્યા ઓલ ધ અધર ફ્રોગ ગેધર્ડ અરાઉન્ડ ધ પીટ અને બીજા જે બધા દેડકાઓ હતા એ તે ખાડાની આજુબાજુ તે ભેગા થઈ ગયા વેન દે સો હાઉ ડીપ ઇટ વોઝ દે ટોલ્ડ ધ ટુ ફ્રોગ્સ દેટ દે વેર એઝ ગુડ એઝ ડેટ જ્યારે તેઓને ખબર પડી કે ખાડો બહુ જ ઊંડો છે દેડકાઓ બહાર આવી શકશે નહીં ત્યારે એ લોકોએ એવું કહ્યું કે તમે આની અંદર મરી જાઓ એ જ તમારા માટે સારું છે કારણ કે એ લોકો બહાર નીકળી શકે એમ જ ન હતા ધ ટુ ફ્રોગ્સ ઇગ્નોર ધ કોમેન્ટ્સ એન્ડ ટ્રાય ટુ જમ્પ આઉટ ઓફ ધ પીટ વિથ ઓલ ધેર એફર્ટ્સ એમાં જે બે દેડકાઓ છે એ એની કોમેન્ટ છે એની જે એ લોકો જે સૂચનાઓ આપતા હતા એણે તેને ઇગ્નોર કરી અને તેણે તેનો પ્રયત્ન છે કૂદકા મારવાનો અને બહાર નીકળવાનો તેણે તે શરૂ રાખ્યો ધ અધર ફ્રોગ્સ કેપ્ડ ટેલિંગ ધેમ નોટ ટુ ટ્રાય એઝ દે વેર એઝ ગુડ એઝ ડેડ એટલે કે બીજા બધા જે દેડકાઓ છે તેણે એવું કહેવાનું શરૂ રાખ્યું કે તમે પ્રયત્ન ન કરો તમે મરી જશો એટલે કે તમે ખોટા પ્રયત્ન કરવાની જરૂર નથી આમ પણ તમે મરી જ જવાના છો એટલે કે મરી જાવ એ તમારા માટે સારું છે ફાઇનલી વન ઓફ ધ ફ્રોગ્સ ફોલોડ વોટ ધ અધર ફ્રોગ્સ વેર સીંગ એન્ડ ગીવ અપ અંતે એમાંનો એક દેડકો છે તેણે બીજા બધા જે કાંઈ પણ કહેતા હતા એ સાંભળી અને તેણે તેનો પ્રયત્ન છોડી દીધો હી ફેલ ડાઉન એન્ડ ડાયડ અને તે તેમાં પડી અને મરી ગયો ધ અધર ફ્રોગ કન્ટિન્યુડ કન્ટિન્યુડ ટુ જમ્પ એઝ હાર્ડ એઝ હી કુડ અને બીજા બધા બીજા દેડકાઓ હતા એણે શું કર્યું કે તેને તેઓની વાત સાંભળ્યા વગર તેણે જમ્પ લગાવવાનું શરૂ રાખ્યું વન્સ અગેન ધ ગ્રુપ ઓફ ફ્રોગ્સ યેલ્ડ એટ હિમ ટુ સ્ટોપ ધ પેઇન એન્ડ જસ્ટ ડાય ફરીવાર જે બાર જે ખાડાની બહાર જે દેડકાઓ હતા તેણે તેઓને વિનંતી કરી તેને આજીજી કરી કે તમે ખોટો પ્રયત્ન કરોમાં તમે દુઃખ સહન ન કરો તમે મરી જાઓ હી બિગેન જમ્પિંગ ઇવન હાર્ડર એન્ડ ફાઇનલી મેડ ઇટ આઉટ તેઓએ ફરીવાર ખૂબ જ પ્રયત્ન શરૂ રાખ્યો અને ખૂબ જ સખત મહેનત દ્વારા અંતે તે ખાડાની બહાર આવી શક્યા વેન હી ગોટ આઉટ ધ અધર ફ્રોગ સેડ ડીડ યુ નોટ હિયર અસ જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે તેણે તેને પૂછ્યું કે શું તું અમને નહોતો સાંભળી શકતો ધ ફ્રોગ એક્સપ્લેન ટુ ધેમ ધેટ હી વોઝ ડેફ તે દેડકાએ તેને એક્સપ્લેન કર્યું તેને સમજાવ્યું કે તે પોતે બહેરો હતો હી થોટ ધે વેર એન્કરેજિંગ હિમ ટુ જમ્પ આઉટ ઓફ ધ હોલ ઓલ ધ ટાઈમ તેને એવા ઈશારા પરથી એને એવું લાગ્યું કે આ બધા મને બહાર નીકળવા માટે પ્રોત્સાહન આપે છે પણ પ્રોત્સાહન આપતા ન હતા પણ તેને મરી જવા માટેનો સલાહ આપતા હતા એટલે આ વાર્તા પરથી આપણે એવું સમજી શકીએ કે બીજા લોકોની વાત માનવા કરતાં આપણે જાતે જ પ્રયત્ન કરતા રહેવો જોઈએ અને તેથી જ આપણને સફળતા મળે છે

કે એક દેડકો છે એ મહેનત કરતો કરતો હારી જાય છે અને તે ખાડામાં પડીને મરી જાય છે જ્યારે બીજો દેડકો જે બેરો છે એ તમે જુઓ છો કે ખૂબ પ્રયત્ન સાથે તે ઉપર ચડવાની ચડે છે અને તેને સફળતા મળે છે ત્યારબાદ યુઝ ધ અંડરલાઈન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન ફૂલ સેન્ટેન્સીસ એન સર્કલ ધેટ વર્ડ ઇન ધ આન્સર આપેલા રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરી આ પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ આપવા માટે લખો તો અહીં તમને જે આગળ દેડકાની વાર્તા છે એના પરથી જ તમને અહીં પ્રશ્ન અને તેના જવાબ આપવામાં આવ્યા છે જુઓ આ દરેક શબ્દ છે એ શું દર્શાવે છે તો કે ભૂતકાળ બરાબર આપણે એક લાઈન ટુ લાઇન છે એ સમજતા જઈશું કે એની અંદર શું કહેવા માંગે છે જુઓ પહેલું વાક્ય છે ટુ ફોલ ધ પીટ ફોર ટુ એટલે કે ડીડ ની સાથે આપણને ખબર છે કે મૂળ ક્રિયાપદ આવે એટલે પ્રશ્નની અંદર ફોલ આપેલું છે જેનો આપણે જવાબ લખવો હોય તો આપણે ત્યાં એનું મૂળ ક્રિયાપદ ન આવે પણ ભૂતકાળનો રૂપ આવે શું કામ કારણ કે વાર્તા છે એ ભૂતકાળમાં આપેલી છે તો જવાબ છે યસ ટુ ફ્રોગ્સ ફેલ ઇન ટુ ધ પીટ એટલે કે બે દેડકાઓ ખાડામાં પડ્યા હતા બીજું ડીડ બોથ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ બંને દેડકાઓ બહાર નીકળવા માટે પ્રયત્ન કરતા હતા યસ Both ધ frogs ટ્રાયડ ટુ જમ્પ આઉટ ત્યારબાદ ડીડ ધ અધર અધર ફ્રોગ્સ કીપ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય શું બીજા જે બહાર દેડકાઓ હતા એઓને પ્રયત્ન ન કરવો જોઈએ એવું તેને સલાહ આપતા હતા તો જવાબ છે હા યસ ધ અધર frogs કેપ ટેલિંગ ધ true ધ ટુ ફ્રોગ્સ નોટ ટુ ટ્રાય એટલે કે હા બહાર બ રહેલા દેડકાઓ તેને એવી સલાહ આપતા હતા કે પ્રયત્ન ન કરો અને મરી જાઓ ત્યારબાદ ચોથું ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ શું બીજો દેડકો છે તેણે કૂદકા મારવાનું બંધ કરી દીધું હતું નો ધ સેકન્ડ ફ્રોગ કન્ટિન્યુ ટુ જમ્પ એટલે કે પહેલો દેડકો તો એ મરી ગયો હતો પણ બીજો દેડકો છે તેણે તેનો પ્રયત્ન શરૂ રાખ્યો હતો ત્યારબાદ ડીડ ધ સેકન્ડ ફ્રોગ લીસન ટુ વોટ અધર ફ્રોક સેડ શું બીજા નંબરનો દેડકો છે તેણે લોકોની વાત માની એટલે કે બીજા દેડકાઓની વાત માની નો ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ લિસન ટુ વોટ અધર ફ્રોગ સેડ એટલે કે ના બીજા દેડકો હતો એણે તેઓની વાત માની ન હતી ડીડ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન ધેટ હી વોઝ ડેફ શું બીજા દેડકાએ તેણે એવું સમજાયું કે તે બહેરો જ બહેરો હતો યસ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન્ડ ધેટ હી વોઝ ડીફ એટલે કે હા તેણે એવું સમજાવ્યું કે હા તે બહેરો હતો ત્યારબાદ બીજી એક્ટિવિટી છે એલ ટુ વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધીસ ડાયલોગ યુઝિંગ વોઝ અથવા વોઝન્ટ ઓર વેર અથવા વેરન્ટ એટલે આ તમે જોઈ શકો છો કે આની અંદર આપેલી એક્ટિવિટી છે એ ભૂતકાળ દર્શાવે છે જે આપણે ફ્રોગની વાર્તા સાંભળી એ પણ ભૂતકાળનું છે અને અહીં આપેલી એક્ટિવિટી પણ ભૂતકાળની છે પેલું સેન્ટેન્સ છે એ અને બી બરાબર તો એમાં પ્રશ્ન પૂછાય છે અને બીમાં તેનો જવાબ મળે છે પેલું એ છે વેર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ એટલે કે શાળાના સમય પછી તમે સાંજના સમયે ગઈકાલે ક્યાં હતા તો એનો જવાબ છે આઈ વોઝ એટ માય કઝિન્સ હોમ હું મારા પિતરાઈને ઘરે હતો એટલે પિતરાઈ ભાઈ બહેનના ઘરે હતો અથવા હતી બીજું એટલે કે એક વેર વેર યુ એટ નાઇન ઇન ધ મોર્નિંગ યસ્ટરડે ગઈકાલે સવારે નવ વાગે તમે ક્યાં હતા તો એનો જવાબ છે આઈ વોઝ ઇન બેડ એઝ ઇટ વોઝ સન્ડે હું પથારીમાં હતો કારણ કે ગઈકાલે રવિવાર હતો ત્યારબાદ

ઇટ વોઝ જવાહરલાલ નહેરુ ના તે ન હતા પણ જવાહરલાલ નહેરુ હતા ત્યારબાદ ચોથું વોઝ યુવરાજ સિંહ અ પાર્ટ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ડ્યુરિંગ ધ વર્લ્ડ કપ ટુ થાઉઝન્ડ એન્ડ ફિફ્ટીન શું સિંહ છે તે ક્રિકેટ ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે જેનો વર્લ્ડ કપ છે બે હજાર પંદરમાં મળ્યો હતો તેના ભા ભાગ હતા તો કે નો હી વોઝન્ટ ના તે ન હતા ત્યારબાદ પાંચમું વોઝ ધેર પાવર કટ એટ યોર પ્લેસ યસ્ટરડે શું ગઈકાલે તમારા ઘર પાસે અથવા તો તમારી જગ્યાએ લાઇટ ન હતી અથવા તો પાવર કટ હતો નો ઇટ વોઝન્ટ ઇનફેક્ટ વી વોચ અ મૂવી લાસ્ટ નાઇટ ના અમારે ત્યાં ન હતી એટલે કે લાઇટનો પાવર કટ થયો ન હતો પણ અમે તો ત્યારે મૂવી જોઈ રહ્યા હતા ત્યારબાદ છઠ્ઠું વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે શું ગયા રવિવારે તમારા ઘરે મહેમાન હતા તો એનો જવાબ છે યસ ધેર વેર ધે વેર માય બ્રધર્સ ફ્રેન્ડ એટલે કે હા તેઓ હતા તેઓ મારા ભાઈઓના મિત્રો હતા ત્યારબાદ વેર યુ અ પાર્ટ ઓફ સ્કૂલ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર શું લાસ્ટ યરના એટલે કે ગયા વર્ષના કલ્ચરલ પ્રોગ્રામમાં સ્કૂલમાં તમે ભાગ લીધો હતો યસ આઈ વોઝ આઈ પરફોર્મ ડ ફોક ડાન્સ હા હું હતો અને મેં ફોક ડાન્સ કર્યો હતો ત્યારબાદ ડીડ યુ ટેક પાર્ટ ઇન ધ કલ્ચરલ સોરી વોઝન્ટ સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ ફાઇવ પછી ત્રણ છે એટલે આઠ થાય એટલે કે સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ એટ વોઝ એટલે કે આઠમા ધોરણમાં સંસ્કૃત છે તે ફરજિયાત વિષય છે તો કે હા એટલે કે ફરજિયાત વિષય હતો યસ તો આ હતી વેર પેરન્ટ વોઝ વોઝન્ટ વાળી ભૂતકાળની એક્ટિવિટી તો ત્યારબાદ એલ થ્રી Ask ધીસ questions ટુ યોર ટીચર Write ધ એક્શન એન્ડ મેઇન ઇન્ફોર્મેશન ફ્રોમ યોર ટીચર્સ આન્સર એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબો તમારા શિક્ષકની મદદથી આપો જરૂરી થતી ક્રિયા અને મુખ્ય માહિતીને શિક્ષકના જવાબમાંથી નોંધો એટલે કે પ્રશ્ન છે એનો તમારે જવાબ ગોતીને લખવાનો છે વેન્ડેડ ઇન્ડિયા બિકમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન તો એનો જવાબ છે ઇન્ડિયા બીકેમ મેન ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન નાઇન્ટીન ફોર્ટી સેવન એટલે કે ભારત છે તે ક્યારે આઝાદ થયું હતું તો તેનો જવાબ છે ભારત છે તે ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદ થયું હતું ત્યારબાદ વુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ભારતના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા તો એનો જવાબ છે જવાહરલાલ નહેરુ ત્યારબાદ ત્રીજું વુ વોઝ ઇન્ડિયા ફર્સ્ટ પ્રેસિડેન્ટ એટલે કે ભારતના પ્રથમ પ્રેસિડેન્ટ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યારબાદ જુઓ વેન ડિડ ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ એટલે કે ગુજરાત છે એ અલગ રાજ્ય ક્યારે બન્યું તો એનો જવાબ છે ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ ઓન ફસ્ટ મે નાઇન્ટીન સિક્સટી ગુજરાત છે એ પહેલી મે ઓગણીસો સાહીઠમાં અલગ રાજ્ય બન્યું ત્યારબાદ વેન ડીડ યુ જોઈન ધ સ્કૂલ તમે આ શાળા ક્યારે તમે આ શાળામાં ક્યારે જોડાયા તો એનો જવાબ છે આઈ જોઈન ધ સ્કૂલ ઇન જૂન ટુ થાઉઝન્ડ ટેન હું બે હજાર જૂન બે હજાર દસમાં મેં આ શાળા છે તે જોઈન કરી હતી વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ યસ્ટરડે તમે ગઈકાલે શાળાએ ક્યારે પહોંચ્યા આઈ રીચ ધ સ્કૂલ એટ સેવન ફિફ્ટીન એ એમ યસ્ટરડે હું ગઈકાલે સવા સાત વાગે શાળાએ પહોંચી ત્યારબાદ વોટ ટાઈમ ડીડ યુ રિટર્ન હોમ યસ્ટરડે તમે ઘરે કાલે કયા સમય પાછા આવ્યા હતા તો એનો જવાબ છે આઈ રિટર્ન એટ હોમ એટ વન પી એમ યસ્ટરડે એટલે કે હું ગઈકાલે એક વાગે ઘરે આવ્યો હતો ત્યારબાદ વોટ ડીડ યુ ટીચ ઇન ધ ક્લાસ એટલે કે તમે શાળામાં કાલે શું ભણ્યા હતા તો એનો જવાબ છે આઈ ટોટ ઇંગ્લિશ યુનિટ નંબર થ્રી ઇન લાસ્ટ ક્લાસ એટલે કે તમે શું ભણાવ્યું હતું તો એનો જવાબ છે આઈ ટોટ ઇંગ્લિશ યુનિટ થ્રી ઇન ધ લાસ્ટ ક્લાસ એટલે કે મેં છેલ્લા વર્ગમાં યુનિટ નંબર થ્રી છે તે ભણાવ્યું હતું ત્યારબાદ ડીડ યુ વિઝિટ એની ન્યૂ પ્લેસ ડ્યુરિંગ યોર લાસ્ટ સમર વેકેશન શું તમારા ગયા ઉનાળાના વેકેશનમાં તમે એક સ્થળ નવા સ્થળની મુલાકાત લીધી હતી તો એનો જવાબ છે યસ આઈ ડીડ આઈ વિઝિટેડ નૈનીતાલ ડ્યુરિંગ માય લાસ્ટ સમર વેકેશન એટલે કે હા છેલ્લા મારા ઉનાળાના વેકેશનમાં મેં નૈનીતાલની મુલાકાત લીધી હતી ત્યારબાદ દસમો પ્રશ્ન છે વોટ પ્લેસીસ ડીડ યુ વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન એટલે કે કયા કયા સ્થળ છે તે તમે છેલ્લા એટલે કે લાસ્ટ વેકેશનમાં તમે વિઝિટ કરી હતી મુલાકાત લીધી હતી તો એનો જવાબ છે આઈ વિઝિટેડ શિમલા વૈષ્ણોદેવી એન્ડ આગ્રા ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન એટલે કે છેલ્લા વેકેશનમાં મેં શિમલા વૈષ્ણોદેવી અને આગ્રાની મુલાકાત લીધી હતી ત્યારબાદ વિથ વૂમ ડીડ યુ ગો ધેર ત્યાં તમે કોની સાથે ગયા હતા તો એનો જવાબ છે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ એન્ડ માય કઝિન બ્રધર હું ત્યાં મારા માતા પિતા અને મારા પિતરાઈ ભાઈ સાથે ગયા હતા ત્યારબાદ હાઉ લોંગ ડીડ યુ સ્ટે ધેર તમે ત્યાં કેટલો સમય રોકાયા હતા તો એનો જવાબ છે આઈ સ્ટેડ ધેર ફોર સેવન ડેઝ અમે ત્યાં સાત દિવસ રોકાયા હતા ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે તેરમો વોટ ડીડ યુ સી ધેર અમે ત્યાં શું જોયું તો એનો જવાબ છે આઈ સો ધ તાજમહેલ મ્યુઝિયમ એન્ડ ધ ફોર્ટ એટલે કે અમે ત્યાં તાજમહેલ મ્યુઝિયમ અને કિલ્લાઓ જોયા હતા ત્યારબાદ એલ ફોર એક્ટિવિટી એલ ફોરમાં એ અને બી બે ભાગ છે જેમાં તમે જોઈ શકો કે આ જે વાક્ય અને તેના જે પ્રશ્ન છે એ છે એ શું દર્શાવે છે તો કે સાદો ભૂતકાળ દર્શાવે છે જે આપણે લાઇન ટુ લાઇન જોશું એટલે આપણને ખ્યાલ આવશે બરાબર તો ફરી હું તમને અંડરલાઈન કરીને સમજાવતી જઈશ જુઓ પેલું છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન્સ ઇન પેર એટલે કે વાક્ય વાંચો અને આપેલા પ્રશ્નોને જોડીમાં લખો અથવા જુઓ તો પહેલું છે ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ શું તમે ગઈકાલે સવારે ફૂટબોલ રમ્યા તો ડીડ અને પ્લેની નીચે અંડરલાઇન કરી છે શું કામ કારણ કે આપણે ભૂતકાળ છે સાદો એના નિયમ પ્રમાણે પ્રશ્ન વાક્ય અને નકાર વાક્યમાં ડીડની સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે અને તમને સામે બીજું મેં જે અન્ડરલાઇન કરી છે એ જુઓ કે ડીડ પછી એની નીચે પ્લે અને સામે આપ્યું પૂછે પ્લેડ એટલે કે ડીડ હોય ત્યારે મૂળ ક્રિયાપદ આવે એટલે કે પ્લે અને જ્યારે સાદું વાક્ય હોય હકાર વાક્ય ત્યારે પ્લેડ એટલે કે ઈડીવાળું વાક્ય છે તે આવશે તો હવે તેનો જવાબ લખીએ એટલે કે બાજુમાં જે આપેલું છે પ્લેડ એને તમારે જવાબ તરીકે લખવાનું છે વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ એટલે કે જે પ્રશ્ન છે એનો જવાબ છે આપણે આપેલું જે અન્ડરલાઇન કરેલા ત્રણ શબ્દ છે એમાં જે પ્લેડ શબ્દ છે એના પરથી જવાબ લખવાનો છે બરાબર તો ત્યાર પછી બીજું ડેડ જય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે તો એનો જવાબ છે જય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે એટલે કે અન્ડરલાઈન કરેલો જે શબ્દ છે ડીડ અને કમ એ પ્રશ્નમાં આપી દીધું છે તો એનો જવાબ બનાવવા માટે આપેબા આપેલો શબ્દ કેમ છે એનાથી તમારે જવાબ બનાવવાનો છે બરાબર તો ત્યારબાદ ત્રીજું ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ વીક તો એનો જવાબ છે આઈ વોચ ધ મૂવી લાસ્ટ વીક ત્યાર બાદ બી નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશન્સ એટલે કે હવે નીચેની ખાલી જગ્યાઓ છે તેના વાક્ય અને પ્રશ્નોથી પૂર્ણ કરો બરાબર તો એમાં પહેલું છે અહીં તમને બે વાર આપી દીધું છે ભૂલથી પણ ચાલશે ડીડ ધ યલ્લો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ એટલે કે ડીડ અને સિંગ છે એ બંને છે સાદો ભૂતકાળ દર્શાવે છે બરાબર અને એનું છે પ્રશ્ન વાક્ય એટલે ત્યાં ડીડ આવશે અને મૂળ ક્રિયાપદ સિંગ આવશે તો હવે ડેડ છે એના આગળ આપેલું છે અને સિંગ અને સેંગ છે એ બાજુમાં આપેલું છે તો એ પણ શું દર્શાવે છે તો કે પ્રશ્નમાંથી તમારે વાક્યમાં લખવાનું છે એટલે કે હકાર વાક્ય લખવાનું છે તો એનો જવાબ છે યસ ધ યલો બર્ડ સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ એટલે કે સાદું વાક્ય છે એટલે કે સાદો ભૂતકાળનું વાક્ય છે એટલે ત્યાં ક્રિયાપદ ભૂતકાળનું આવશે ત્યારબાદ બીજું ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ તો એનો જવાબ છે યસ આઈ સો યોર બ્રધર ડુ ડુ ડ્યુરિંગ રિસેસ ત્યારબાદ ત્રીજું ડીડ યુ હિયર ધ ટેરિફાઈંગ નોઈસ લાસ્ટ નાઈટ તો એનો જવાબ છે બાજુમાં જુઓ ત્રીજા નંબરનું વાક્ય છે ત્યાંથી વાંચીએ તો એનો જવાબ છે યસ આઈ હર્ડ ધ ટેરિફાઈંગ નોઈસ લાસ્ટ નાઈટ બરાબર એટલે કે ત્યાં હડ હિયરનું થઈ જશે ભૂતકાળનું રૂપ હડ ત્યારબાદ ચોથું ડીડ યુ વિઝિટ ધ ફન ફેર લાસ્ટ સન્ડે બરાબર તો ડીડની સાથે વિઝિટ એટલે કે ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય અને ત્યારબાદ તેનો જવાબમાં આવશે વિઝિટેડ યસ આઈ વિઝિટેડ ધ ફન ફેર લાસ્ટ સન્ડે બરાબર તો ત્યારબાદ ડીડ યુ અટેન્ડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકેન્ડ તો તેનો જવાબ છે યસ આઈ અટેન્ડેડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકેન્ડ તો તમે અહીં જોઈ શકો છો કે દીડથી પ્રશ્ન પૂછો છે અને તેનો જવાબ છે એ યસ અથવા તો નોમાં આપેલો છે બરાબર તો ત્યાં તમારે આપણે જોયું કે દીડની સાથે મૂળ ક્રિયાપદ આવે છે અને તેનું હકાર વાક્ય જ્યારે બનાવીએ ત્યારે તેનું ક્રિયાપદનું રૂપ છે ભૂતકાળનું થઈ જાય છે અને દીડ છે એ નીકળી જાય છે ત્યારબાદ જુ અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે ચિત્રની અંદર એક બાળક છે કે જેની અંદર જેના મગજમાં અલગ અલગ સ્કૂલની ઈમેજ છે એટલે કે એ સ્કૂલમાં શું શું કરતી હોય એવા વિચાર મનમાં આવે છે બરાબર તો આપણે એ પણ જોઈ લઈએ વર્ક ઇન આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન્સ એન્ડ ગેધર ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ ધેન પ્રેઝન્ટ ઇટ ટુ યોર ક્લાસ એટલે કે તમારે અહીં તમારા મિત્ર વિશેની માહિતી છે તે અહીં લખવાની છે એમાં પહેલું છે નેમ ઓફ યોર ફ્રેન્ડ તમારા મિત્રનું નામ તો કે જીગર અમિત કુમાર શાહ અહીં તમે તમારા મિત્રનું પણ નામ લખી શકો છો અને તમારા મિત્રની માહિતી પણ લખી શકો છો બીજો ક્વેશ્ચન ઇન વિચ વેર યુ બોર્ન તમે કયા વર્ષમાં જન્મ્યા આઈ વોઝ બોર્ન ઇન ટુ થાઉઝન્ડ ટુ એટલે કે મારો જન્મ બે હજાર બેમાં થયો પછી ત્રીજું એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ ગોઈંગ ટુ સ્કૂલ તમે કઈ ઉંમરમાં શાળાએ જવાનું શરૂ કર્યું તો એનો જવાબ છે આઈ સ્ટાર્ટેડ ગોઈંગ ટુ સ્કૂલ એટ ધ એજ ઓફ ફાઈવ મેં પાંચ વર્ષની ઉંમરે શાળાએ જવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ વોટ વોઝ યોર ફર્સ્ટ સ્કૂલ્સ નેમ તમારી પ્રથમ શાળાનું નામ શું હતું તો જવાબ છે ધ નેમ ઓફ માય સ્કૂલ વોઝ લિટલ ફ્લાવર હવે અહીં તમને જે માહિતી આપી છે એ દરેક માહિતી છે તમે તમારી પોતાની પણ લખી શકો છો ત્યારબાદ પાંચમું વોટ ગેમ્સ ડીડ યુ પ્લે એટ સ્કૂલ એટ ધેટ ટાઈમ શી અથવા હી પ્લેટ એટલે કે એ સમયે તમે તમારી શાળામાં કઈ કઈ રમતો રમતા હતા તો જવાબ છે આઈ પ્લેડ હાઈડ એન્ડ સીક એટ ધટ ટાઈમ એટલે કે હું એ સમયે હાઇડ એન્ડ સીક છે તે રમતી અથવા રમતો હતો ત્યારબાદ છઠ્ઠું વુ વોઝ યોર બેસ્ટ ફ્રેન્ડ ધેન હી હર ઓર હીઝ બેસ્ટ ફ્રેન્ડ વોઝ એટલે કે એ સમયે તમારો મિત્ર અથવા તો તમારી મિત્ર કોણ હતી અને તેનું નામ શું હતું તો ધ બેસ્ટ ફ્રેન્ડ વોઝ મિતુલ એને અહીં તમે તમારા મિત્રનું પણ નામ લખી શકો છો ત્યારબાદ એલ ફાઈવ એ વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ગીવન બિલો યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ એટલે કે જોડીમાં કામ કરો અને નીચે આપેલા વાક્યો છે તેને પૂરા કરો હવે આગળની એક્ટિવિટીમાં આપણે ભૂતકાળના હકારના વાક્યો અને પ્રશ્નાર્થના વાક્યો છે તે જોયા હતા તો અહીં આપેલી એક્ટિવિટી છે એમાં આપણે નેગેટિવ સેન્ટેન્સ છે તે બનાવવાના છે તો જુઓ એક્ઝામ્પલ આઈ લાઇક ધ ફૂડ આઈ લાઈક ધ ફૂડ બટ આઈ ડિડન્ટ લાઈક ધ સર્વિસ ઓફ ધીસ હોટલ સર્વિસ એટલે કે આ હોટલની મને સર્વિસ ગમી નહીં સેવા ગમી નહીં તો અહીં તમે જુઓ અંડરલાઇન કરેલો શબ્દ છે એ નકાર વાક્ય દર્શાવે છે ડીડન્ટ લાઈક બરાબર ત્યારબાદ પેલું વાક્ય છે જુઓ આઈ એન્જોયડ ધ મૂવી બટ આઈ ડીડન્ટ એન્જોય ધ સોંગ્સ હવે જે અન્ડરલાઇન કરેલો શબ્દ છે એની સામે જુઓ આઈ એન્જોયડ ધ મૂવી બટ આઈ ડીડન્ટ એન્જોય ધ સોંગ્સ ડીડન્ટ શું દર્શાવે છે તો એ છે નકાર વાક્ય દર્શાવે છે બરાબર જુઓ હું તમને અન્ડરલાઈન કરીને દેખાડું છું તો દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપશે બધા જ વાક્યની અંદર ડિડન્ટ સાથે મૂળ ક્રિયાપદ આપેલું છે બરાબર એટલે કે એનો મતલબ એવો થાય છે કે ડીડ નો જયારે ઉપયોગ કરો છો ત્યારે તમારે એની સાથે મૂળ ક્રિયાપદ છે એ જ આવે છે બરાબર તો બીજું વાક્ય શી ફાઉન્ડ હર ફોન બટ શી ડિડન્ટ ફાઇન્ડ હર કીઝ તેને તેનો ફોન મળ્યો પણ તેને તેની ચાવીઓ મળી નહીં બરાબર માય ફાધર બ્રોટ અ કેક બટ હી ડિડન્ટ બ્રિંગ કોલ્ડ ડ્રિંક્સ તે મારા માટે કેક લાવ્યા પણ તે મારા માટે કોલ્ડ ડ્રિંક્સ લાવ્યા નહીં માય સિસ્ટર સેંગ ધ પ્રેયર સોંગ વેરી વેલ બટ શી ડિડન્ટ સિંગ ધ વેલકમ સોંગ સો વેલ એટલે કે મારી બેન છે તે પ્રાર્થનાનું ગીત છે ખૂબ સારું ગાયું હતું પણ તેણીએ વેલકમ સોંગ છે એ સારું ગાયું ન હતું ત્યારબાદ ધ પ્રિન્સિપલ એનાઉન્સ ધ એક્ઝામ ડેટ્સ બટ ડીડન્ટ એનાઉન્સ ધ ડેટ્સ ફોર વેકેશન મારા આચાર્યએ પરીક્ષાની ડેટ છે એની જાહેરાત કરી પણ તેણે વેકેશનની તારીખની જાહેરાત કરી ન હતી ત્યારબાદ અવર સ્કૂલ વન ધ ક્રિકેટ મેચ બટ ડીડન્ટ વિન ધ હોકી મેચિસ અમારી શાળા છે તેણે ક્રિકેટ મેચ જીતી પણ તે હોકી મેચ જે જીત્યા ન હતા ત્યારબાદ ધ સ્કૂલ રિક્વાયર ટીચિંગ સ્ટાફ બટ ડિડન્ટ રિક્વાયર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ એટલે કે શાળામાં ટીચિંગ સ્ટાફની જરૂર હતી પણ તેઓને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની જરૂર ન હતી ધ પોલીસ કોટ ધ થીવ્સ બટ ડીડન્ટ કેચ ધેર લીડર પોલીસે ચોરને પકડ્યો પણ તેનો જે લીડર હતો તે મુખ્ય વ્યક્તિ હતો તેને પકડી પકડ્યો ન હતો અસ્મા ડ્રેન્ક ધ ગ્લાસ ઓફ મિલ્ક બટ ડિડન્ટ ડ્રિંક ધ સીરપ અસ્મા છે તે દૂધનો ગ્લાસ પીધો પણ તે પી તેણે પીધું ન હતું ત્યારબાદ છેલ્લું દિશાન ફિનિશ્ડ હિઝ હોમવર્ક ફોર ડ્રોઈંગ બટ ડીડન્ટ ફિનિશ હિઝ હોમવર્ક ફોર મેથ્સ દિશાને ડ્રોઈંગનું હોમવર્ક પૂર્યું કર્યું પણ તેણે મેથ્સનું હોમવર્ક પૂર્યું ન કર્યું બરાબર તો અહીં આપેલા જે લાઈન કરેલા શબ્દો છે શું દર્શાવે છે તો કે સાદા ભૂતકાળના નકારના વાક્યો ત્યારબાદ એને જ લગતી બીજી એક એક્સરસાઇઝ છે એ જોઈ લઈએ બી વર્ક ઇન પેર્સ આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ ગીવન બેલો ધ પાર્ટનર વિલ આન્સર યસ ઓર નો રાઇટ ધ રિસ્પોન્સ ઇન ટેબલ એટલે કે તમારા સહપાઠીને આવા પ્રશ્નો પૂછો અને જે તે જવાબ આપે એ પ્રમાણે યસ અને નોમાં બાજુના ખાનામાં જવાબ લખો બરાબર તો પહેલું છે ડીડ યુ બ્લેન્ક યસ્ટરડે એટલે એની અંદર તમે કોઈ પણ પ્રશ્ન છે ઉમેરી શકો છો યસ અથવા નો બરાબર તો પહેલો બીજો પ્રશ્ન છે ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે તમે ગઈકાલે શાળાએ ગયા હતા તો નહોતા ગયા એટલે નો તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો યસ નોમાં બરાબર ત્યારબાદ ડીડ યુ હેલ્પ ઇન કિચન શું તમે રસોડામાં તમારા મમ્મીને અથવા તો બીજા કોઈને મદદ કરો કરી હતી યસ ચોથું ડીડ યુ ટુ યોર હોમવર્ક શું તમે તમારું ઘર કામ કર્યું તો જવાબ છે યસ ડીડ યુ સ્ટડી ઇંગ્લિશ નો ત્યારબાદ ડીડ યુ લિસન ટુ મ્યુઝિક યસ્ટર ડે યસ ત્યારબાદ સાતમું ડીડ યુ ગેટ ફોન ફ્રોમ એની ઓફ યોર ફ્રેન્ડ નો ત્યારબાદ આઠમું ડીડ યુ વોચ ટીવી યસ્ટરડે યસ તો જુઓ આના પરથી તમે જુઓ કે વાક્ય છે એ ભૂતકાળના છે એટલે કે પ્રશ્ન વાક્ય છે જે ભૂતકાળના છે જેનો તમે યસ અને નોમાં જવાબ આપી શકો છો ત્યારબાદ નાવ ફ્રેમ સિમિલર ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધ એક્ટિવિટીઝ મેન્શન્ડ એબાઉડ એન્ડ રાઇટ ધ આન્સર્સ દેટ યોર પાર્ટનર ગીવ યુ કેન એડ મોર ક્વેશ્ચન્સ ટુ મોર ક્વેશ્ચન્સ બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ ઓન એટલે કે જેમ તમે અગાઉ અગાઉની જે એક્ટિવિટી આપણે જોઈ યશનો વાળી એની જેવા જ અહીં તમારે પ્રશ્ન પૂછવાના છે જેનો જવાબ યસ અને નો અહીં તમને જે પ્રશ્ન અને જવાબ આપવામાં આવ્યા છે એ તમારી ગ્રામરની બુકમાં ટૂંકા પ્રશ્ન તરીકે ઓળખાય છે કે જેનો જવાબ છે એ તમે યસ અને નોમાં આપી શકો છો તો પહેલું ખાનું છે એમાં ક્વેશ્ચન છે અને બીજા ખાનામાં આન્સર્સ છે પહેલું જોઈ લઈએ ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ યસ આઈ હેડ શું કામ હેડ આવ્યું કારણ કે ત્યાં હેવ આપેલું છે એટલા માટે હેવનું ભૂતકાળ થાય હેડ ત્યારબાદ ડીડ યુ સે પ્રેયર ઇન ધ મોર્નિંગ યસ આઈ ડીડ હવે ડીડ આપ્યું છે એટલે ત્યાં ડીડનો ઉપયોગ કરવો જરૂરી છે જો કાંઈ આપ્યું હોય તો લખવાનું અને ન આપ્યું હોય તો નહીં લખવાનું એટલે જો ઉપરનું વાક્ય છે એમાં હેવ આપ્યું છે તો એની જગ્યાએ આપણે હેડ કરવું જરૂરી છે પણ બીજા વાક્યની અંદર તમને આપ્યું નથી એટલે ત્યાં યસ આઈ ડીડ છે એનો ઉપયોગ થાય છે જો અહીં તમે એક વસ્તુ ધ્યાનમાં લઈ શકો છો કે યુથી પ્રશ્ન પૂછવામાં આવતા જવાબ દરેક છે એ તમને આઈમાં મળશે એટલે આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમને ક્વેશ્ચન છે યુમાં પૂછે ત્યારે એનો હંમેશા જવાબ છે એ આઈમાં આવે છે બરાબર ત્યારબાદ ત્રીજું ડીડ યુ પ્લે ક્રિકેટ નો આઈ ડેડન્ટ ત્યારબાદ ડીડ યુ રીડ ન્યૂઝપેપર નો આઈ ડીડન્ટ નહીં ચોથો પ્રશ્ન રહી ગયો છે ફરીવાર બોલું છું ડીડ યુ પ્લે કબડ્ડી યસ આઈ ડીડ ત્યારબાદ છઠ્ઠું ડીડ યુ વિઝિટ ફ્રેન્ડ્સ હોમ નો આઈ ડિડન્ટ સાતમું ડીડ યુ ડૂ યોર હોમવર્ક યસ આઈ ડીડ ત્યારબાદ ડીડ યુ લિસન ટુ મ્યુઝિક યસ આઈ ડીડ ડીડ યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ નો આઈ ડિડન્ટ અને છેલ્લું છે ડીડ યોર કઝીન ફોન યુ નો હી ટીડન્ટ યોર કઝિન આપ્યું છે એટલે ત્યાં હી અથવા તો શી છે એ તમારે મૂકવાનું હોય છે બરાબર એટલે પછી પાછું યુનિઆર ઓર આ યોરમાં આયુ નથી કરવાનું બરાબર એટલે એ યાદ રાખવાનું છે કે યોર કઝિન છે તો ત્યાં તમારે હી અથવા શી છે તે મૂકવું પડશે ત્યારબાદ એલ સિક્સ a ગ્રુપ ઓફ પીપલ ઇઝ talking અબાઉટ how they સ્પેન્ડ ધેર weekend કમ્પ્લીટ ધ conversation યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ given ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કેટલાક લોકો એ જોડીમાં પોતે કેવી રીતે અઠવાડિયાની રજાઓમાં દિવસ કેવી રીતે પસાર કર્યો તે અંગે વાત કરી રહ્યા છે તો કૌશમાં આપેલા ક્રિયાપદોનો યોગ્ય ઉપયોગ કરીને વાતચીત પૂર્ણ કરીએ બરાબર એટલે અહીં આપણને કૌશમાં શબ્દ આપ્યા છે જે આપણને અત્યારે આ સ્લાઇડમાં આપ્યા નથી પણ આપણે સીધા ડાયરેક્ટ જવાબ છે જ જોઈ લઈએ છે બરાબર તો પેલું છે વોટ બ્લેન્ક યુ ડુ ઓન વીકેન્ડ બરાબર હવે આપણને ખબર છે કે આ આ ભૂતકાળનું વાક્ય છે બરાબર તો ત્યાં આવશે ડુ નું થઈ જશે ડેડ ત્યારબાદ આઈ વેન્ટ એટલે કે ગોનું થઈ ગયું વેન્ટ અહીં બધામાં ભૂતકાળનું જ રૂપ લખવાનું છે એ વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ક્રિયા છે આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છે એટલે કે કાંઈ વાર્તા કહેવાની હોય કે કોઈ કિસ્સો તમે જ્યારે કહેતા હો જે થઈ ચૂકેલો છે એ બધું જ તમારે સાદા ભૂતકાળમાં આવે છે બરાબર આઈ વેન્ટ એટલે કે ગોનું થઈ ગયું વેન્ટ ટુ વોચ અ મૂવી ત્યારબાદ ઇટ વોઝ બી એટલે કે બી શું કામ બીનું થાય બી એટલે શું થાય આર વોઝ વેર હેવ હેઝ હેડ વગેરે વગેરે તો અહીં તમારે કાળ પ્રમાણે ત્યાં આવશે વોસ ઇટ વોઝ ફેન્ટાસ્ટિક ત્યારબાદ

વી ઓલ્સો વિઝિટેડ અ ફન ફેર વિઝિટનું થશે ભૂતકાળનું રૂપ વિઝિટેડ ત્યારબાદ વી થરલી એન્જોયડ ધ ઇવનિંગ એટલે એન્જોયનું ભૂતકાળનું રૂપ થશે એન્જોયડ ત્યારબાદ વોટ ડૂનું થશે ડીડ યુ ડુ ઓન સેટરડે નાઇટ બરાબર ભૂતકાળ લખવાનું છે એટલે ડૂનું થઈ જશે ડીડ ત્યારબાદ આઈ હેવનું થશે હેડ ગેસ એટ होम एंड आई कूकू डिनर फॉर धेम देन वी वोचन थे वोच अ प्रोग्राम ऑन टीवी एंड वोट डू नीड यू डू ऑन द वीकेंड ओ नथिंग स्पेशल आई स्टे स्टेड एट होम एंड स्टडी थे स्टडीड बराबर तो अँ तुम जुओ कि आखा सवादी अंदर ભૂતકાળનું રૂપ વપરાયેલું છે શું કામ કારણ કે વાત ભૂતકાળની છે માટે બિફોર ધ ક્લાસ પ્રેઝન્ટ ધીસ વે હવે આ જે આપેલું છે એ તમે તમારા વર્ગમાં તમારે પ્રેઝન્ટ કરવાનું છે તો કેવી રીતે બોલશો માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ જીગર અમિત કુમાર શાહ હી વોઝ બોર્ન ઇન ટુ થાઉઝન્ડ ટુ હી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ સ્કૂલ એટ ધ એજ ઓફ ફાઈવ ધ નેમ ઓફ હિસ સ્કૂલ વોઝ લિટલ ફ્લાવર હી પ્લેડ એટ ધાઇમ હવે આ કઈ એક્ટિવિટી છે કે જે આપણે આગળ છે એ ભણ્યા આગળ જે સમજીને જે ઓલા ફ્રેન્ડ વાળી એનું જ ડિસ્ક્રિપ્શન છે બરાબર તો ત્યાર પછી એલ સેવન વર્ક ઇન ગ્રુપ ઓફ ફોર ઓર ફાઈવ શોર્ટ આઉટ વિચ એક્શન્સ એન્ડ એક્ટિવિટીસ ગીવન ઇન ધ લેફ્ટ બોક્સ મેચ વિથ ધ સિચ્યુએશન્સ ગીવન ધ રાઈટ બોક્સ ફ્રેમ સેન્ટેન્સીસ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ એટલે કે તમને છેલ્લા જે બોક્સ છે એની અંદર બધું જ મિક્સ કરીને આપેલું છે બરાબર તો કઈ વસ્તુ છે એ કયા ખાનામાં આવશે એ આપણે ગોતીને લખવાનું છે ફોર એક્ઝામ્પલ પેલું શું છે ઓન અ પિકનિક એટલે કે તમે પિકનિકમાં જાઓ ત્યારે તમે શું શું કર્યું હોય એ તમારે એ ખાનામાં લખવાનું પછી ટુ ધ માર્કેટ તો કે માર્કેટમાં તમે ગયા તો ત્યાં તમે શું કર્યું પછી ટુ ધ મ્યુઝિયમ એટલે કે તમે મ્યુઝિયમમાં ગયા તો તમે ત્યાં શું કર્યું બરાબર એની માહિતી છે આમાં આપેલી છે તો પહેલાં ઓન અ પિકનિક વાંચી લઈએ બરાબર સેંગ સોંગ્સ પ્લેડ મ્યુઝિક પ્લેડ ગેમ્સ સ્વેમ ઇન રિવર ડાન્સ વિથ ફ્રેન્ડ્સ કુકડ ફૂડ વેન્ટ ફોર બોટિંગ એન્ડ વેન્ટ અપ ધ હિલ બરાબર તો તમને છેલ્લા બોક્સમાં જે બધી માહિતી બધી ભેગી કરેલી છે એમાંથી અલગ જે તારવ્યું છે એ છે ઓન પિકનિકની અંદર આટલી એટલી વસ્તુ છે આપણે કરી હતી ટુ ધ માર્કેટ બોટ ક્લોથ્સ એટ આઈસ્ક્રીમ ને વિથડ્રો મની ફ્રોમ એટીએમ બરાબર એવી જ રીતે ટુ ધ મ્યુઝિયમ સો એન્શિય એન્શિયન્ટ વેપન્સ વોચ થ્રી ફિલ્મ ઓન સોલાર સિસ્ટમ એન્જોઇડ ધ કોઈન કલેક્શન એન્ડ લર્ન એબાઉટ હિસ્ટ્રી બરાબર તો આ હતું જે બધી મિક્સઅપ કરેલા જે બધી એક્ટિવિટી છે એને આપણે કેટેગરી વાઇઝ અલગ પાડી છે બરાબર તો હવે એની ઉપરથી તમારે આવી રીતના વાક્ય બનાવવાના છે બરાબર તો સ્ટુડન્ટ વન ટુ અને થ્રી બરાબર ત્રણ સ્ટુડન્ટ આમાં તમને ઉદાહરણમાં આપેલા છે એમાં તમારે સેવન સ્ટુડન્ટ છે એ દેખાડેલા છે બાજુના ખાનામાં તો પેલું યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ક્લોથ્સ બરાબર તો એટલે કે વાક્ય છે એ તમારે ભૂતકાળમાં જ બનાવવાનું છે પછી બીજું લાસ્ટ વીકેન્ડ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ લર્ન અબાઉટ હિસ્ટ્રી બીજો સ્ટુડન્ટ છે જવાબ આ જવાબ એટલે કે એનો વિચાર કહે છે ત્યારબાદ ત્રીજો ત્રીજો સ્ટુડન્ટ છે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ સેંગ સોંગ્સ એવી જ રીતે આપણે વધુ માહિતી છે જે બોક્સમાં આપી છે એ ઉપરથી વાક્ય બનાવીએ એમાં બાજુમાં જુઓ સ્ટુડન્ટ વન આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ સ્વેમ ઇન રિવર સ્ટુડન્ટ ટુ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ એટ આઇસક્રીમ સ્ટુડન્ટ થ્રી આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ સો એન્શિયન્ટ વેપન્સ સ્ટુડન્ટ ફોર આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ ડાન્સ વિથ ફ્રેન્ડ્સ સ્ટુડન્ટ ફાઇવ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ વિડ્રો મની ફ્રોમ એટીએમ સ્ટુડન્ટ સિક્સ આઈ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ એન્ડ વોચ થ્રી ડી ફિલ્મ ઓન સોલાર સિસ્ટમ એન્ડ સ્ટુડન્ટ સેવન આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ વેન્ટ અપ ધ હિલ તો જુઓ અહીં તમને બોક્સમાં આપેલી માહિતી મુજબ આવી રીતે વાક્ય છે તે બનાવી શકીએ છીએ તો દરેક વાક્ય તમે જુઓ કે જેની અંદર ભૂતકાળનું વાક્ય છે અને ભૂતકાળનું જ ક્રિયાપદનું રૂપ છે એનો ઉપયોગ થયો છે બરાબર તો આગળ જોઈએ ગેપ્સ યુઝિંગ એપ્રોપ્રિયટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેસેજ તો અહીં તમને એક સરસ મજાની વાર્તા આપી છે જે આપણે એનું મૂવી પણ જોયેલું છે કાર્ટૂન પણ આપણે આવતું હતું બરાબર તો એ સરસ મજાની વાર્તાનું નામ છે ગુલિવર્સ ટ્રાવેલ્સ બરાબર

તેને જમીન સાથે બાંધી ખેંચીને બાંધી દેવામાં આવ્યા હતા આઈ કુડ નોટ લિફ્ટ માય લેગ લિફ્ટ માય હેડ હું મારો માથું પણ ઊંચું કરી શકતો ન હતો માય હેર વોઝ ટાઈડ ટુ ધ ગ્રાઉન્ડ વિથ નેલ્સ એટલે કે ખિલ્લાથી મારા વાળને બાંધી દેવામાં આવ્યા હતા માય હોલ બોડી વોઝ ફિક્સ ટુ ધ ગ્રાઉન્ડ વિથ હંડ્રેડ ઓફ થીન બટ સ્ટ્રોંગ થ્રેડ્સ મારું આખું જે શરીર છે તેને બહુ બધા એટલે કે સો એક જેટલા દોરાઓથી તેને બાંધી દેવામાં આવ્યો હતા દોરાઓ હતા પણ ખૂબ જ સ્ટ્રોંગ એટલે મજબૂત દોરાઓ હતા સ્ટ્રેન્જ નોઈઝ ઇઝ કેમ ટુ માય ઇયર્સ બટ ઓલ આઈ કુડ ડૂ વોઝ ટુ લુક એટ ધ સ્કાય એવો મને અલગ અલગ પ્રકારના અજાણ્યા અવાજો સંભળા સંભળાયા હતા પણ હું માત્ર આકાશની સામે જ જોઈ શકતો હતો આઈ remembered how માય શીપ હેડ સંગ આઈ વોઝ લકી ટુ હેવ સ્વમ અક્રોસ ધ સી એટલે કે મને એટલું યાદ છે કે મારી જે હોડી છે શીપ છે એ પાણીમાં ડૂબ્યું અને હું કેવી રીતે અહીં સમુદ્રના કિનારે પહોંચ્યો બટ આઈ વોઝ સો ટાયર્ડ ધેટ આઈ ફેલ અ સ્લીપ એઝ સુન એઝ આઈ ટચ ધ લેન્ડ પણ હું એટલો બધો થાકી ગયો હતો કે જેવો હું કિનારે પહોંચ્યો કે હું તરત જ સૂઈ ગયો વાઇલ આઈ વોઝિકિંગ વોટ ટુ ડૂ આઈ ફેલ્ટ સમથિંગ મૂવિંગ ઓન માય લેફ્ટ હેન્ડ હવે મને કંઈક હું વિચાર કરું એ પહેલાં જ મને મારા શરીર પર ડાબા હાથ પર કંઈક ચાલતું હોય તેવું દેખાણું ધ સ્ટ્રેન્જ થિંગ ક્રૅપડ અપ ટુ માય ચીન એટલે કે એવું કંઈક અજાણ્યું કંઈક વસ્તુ છે એ મારી દાઢી પાસે આવી આઈ લુકડ એટ હિમ ઇટ વોઝ અ ટાઈની હ્યુમન બીંગ એબાઉટ સિક્સ ઇંચ સ્ટોલ વિથ અ ટાઈની બો એન્ડ એરો મેં તેની સામે જોયું ત્યારે તે એક નાનો એવો એબાઉટ સિક્સ ઇંચ એટલે કે છ ઇંચનો માણસ હતો કે જેની હાથમાં એક તીર અને એક કામઠું હતું બરાબર ત્યારબાદ was tied to the ground with nails, my whole body was fixed to the ground with hundreds of thin but strong threads. Strange noises came to my ears, but all I could do was to look at my look at the sky above. While I was thinking what to do, I felt something moving on my left hand. The strange thing crept up to my chin. આઈ લુકડ એટ હિમ ઇટ વોઝ અ ટાઈની હ્યુમન બીંગ એબાઉટ સિક્સ હિચિઝ ટોલ વિથ અ બો એન્ડ એરો તો હવે આ વાર્તા પરથી આપણને એટલું તો સમજાઈ ગયું કે આ એક વેતિયાઓની જે વાર્તા છે ગુલીવસ ટ્રાવેલ્સ એ અહીં આપવામાં આવી છે બરાબર કે જે આપણે નાનપણમાં ટીવીમાં પણ જોયેલી છે બુક પણ વાંચેલી છે એનું પિક્ચર પણ જોયેલું છે બરાબર તો ત્યારબાદ ફ્રેમ અ ક્વેશ્ચન ફોર ઇચ ઓફ ધ આન્સર્સ ગીવન બિલો યુઝ ધ ક્વેશ્ચન ફોમ્સ ગીવન ઇન ધ બ્રેકેટ ફોર ઇચ સ્ટેટમેન્ટ એટલે કે તમને નીચે જે પ્રશ્ન જવાબો માટે પ્રશ્નની રચના કરો એટલે કે તમને આપેલા જવાબ છે એના પરથી પ્રશ્ન બનાવવાના છે બરાબર તો હું તમને દેખાડતી જાઉં છું પેલું વાક્ય છે ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ એમાં ત્રણ પ્રકારના પ્રશ્ન બને છે વુ વોટ અને વેન તો થી પ્રશ્ન બનાવો વુ ડિકલેર્ડ અ હોલિડે એટલે કે તમને ખબર છે કે થી પ્રશ્ન પૂછવા માટે કરતા છે તેને કાઢવો પડે એટલે કે થી બનતો પ્રશ્ન સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન છે કે જ્યારે તમે કરતા છે એને વાક્યમાંથી કાઢીને વાક્ય સળંગ એમનો એ મૂકી દો એ થઈ ગયો થી પ્રશ્ન બરાબર તો વાક્ય શું છે ધ પ્રિન્સિપલ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ તો તમે પ્રશ્ન એવી રીતે બનાવો કે વુ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ બરાબર એટલે કે ધ પ્રિન્સિપલની જગ્યાએ વુ મૂકી દેવાનું ત્યારબાદ હવે વાક્ય છે એ ભૂતકાળનું છે એટલે પ્રશ્ન વાક્ય છે એમાં ડીડ અને મૂળ ક્રિયાપદ આવે છે તો એ જુઓ વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિકલેર ડિક્લેર્ડની જગ્યાએ થયું ડિકલેર ત્યારબાદ વેન ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે જુઓ એટલે ત્યાં શું આવ્યું મૂળ ક્રિયાપદ ડિક્લેર એવી જ રીતે આપણે આગળ આપેલા વાક્યો પણ જોઈ લઈએ પેલું ભાસ્કર સેન્ટ એન્ડ એસએમએસ ટુ હિઝ ફ્રેન્ડ એન્ડ અવર અગો એમાં ત્રણ પ્રકારે પ્રશ્ન બનાવવાના વેન વુમ અને વોટ બરાબર તો એમાં પહેલું છે વેન ડીડ ભાસ્કર સેન્ડ એન્ડ એસએમએસ ટુ હિસ ફ્રેન્ડ વેન થી પ્રશ્ન બનાવો ભૂતકાળનું વાક્ય છે એટલે ડીડ અને મૂળ ક્રિયાપદ આવશે જેની નીચે અંડરલાઈન કરેલી છે બીજું વુમ ડીડ ભાસ્કર સેન્ડ એન એસએમએસ એન અવર અગુ સેન્ટનું થઈ ગયું સેન્ડ અને આગળ આવશે ડીડ તેવી તેવી જ રીતે વોટથી પ્રશ્ન બનાવીએ વોટ ડીડ ભાસ્કર સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ એન અવર અગો જુઓ વોટ પછી ડીડ અને સેન્ટનું થઈ ગયું સેન્ડ તે אבי જ રીતે બીજું ઝુહી ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ વોટ વોટ ટાઈમ બરાબર તો પહેલું છે વો ડ્રેન્ક ઓરેન્જ જ્યુસ ઇન ધ બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ એબીજ રીતે વોટ થી વોટ ડીડ ઝુહી ડ્રિંક ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ ત્યારબાદ વોટ ટાઈમ ડીડ ઝુહી ડ્રિંક ઓરેન્જ જ્યુસ ઇન ધ બ્રેકફાસ્ટ એબીજ રીતે ત્રીજું મિહિર હેડ હિઝ લંચ ઇન ધ કોલેજ કેન્ટીન ઇન ધ આફ્ટરનૂન પ્રશ્ન બનાવવાના છે વુ વોટ અને વેન તો મિહિરની જગ્યાએ વુ મૂકી દો એટલે વાક્ય એટલે પ્રશ્ન બની જશે વુ હેડ હિઝ લંચ ઇન ધ કોલેજ કેન્ટીન ઇન ધ આફ્ટરનૂન એવી જ રીતે વોટ અને વેનથી પ્રશ્નમાં આપ્યો નથી એટલે એ તમારે જાતે બનાવવાનો રહેશે પછી ચોથું છે વેન ડીડ ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ તો ત્યાં આવશે ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ ઓન ફર્સ્ટ મે નાઇન્ટીન સિક્સટી હવે અહીં તમારે એક ત્રીજા પ્રશ્ન સુધી જ અહીં આપવામાં આવ્યું છે ચોથા પ્રશ્નથી તમારે આગળની એક્ટિવિટીનું પેઝ આવી ગયું છે એટલે આપણે નેક્સ્ટ જોઈ લઈએ તો આજે આપણે નંબર વન છે એ પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ તમારે આપેલી એક્ટિવિટી જે છે એ દરેક એક્ટિવિટી તમારે તમારે નોટમાં લખવાની છે અને દરેક એક્ટિવિટી છે એ તમારે સરસ અક્ષરે ફેરનોટમાં લખી મને એટલે કે ક્લાસ ટીચરને તમારે ફોટો પાડીને મોકલવાનો રહેશે બરાબર ફરી હોમવર્ક બોલું છું કે દરેક એક્ટિવિટીને સરસ અક્ષરે તમારે ફેર નોટમાં લખવાની અને તમારા ક્લાસ ટીચરને સેન્ડ કરવાની રહેશે થેન્ક યુ